ગણેશ મહોત્સવની જયારે હવે ટૂંક દિવસની અંદર ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે તાળામાર તૈયારીઓ જે ચાલુ થઈ ગઈ છે, ત્યારે અત્યારે સમગ્ર શહેરની અંદર દરેક જગ્યા ઉપર એટલે આણંદની અંદર જો વાત કરવામાં આવે તો 50 થી વધુ જગ્યા ઉપર મોટા પાયે ગણેશ મહોત્સવનો આ વખતે તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે આજે બીએસએફ ગ્રુપ દ્વારા 22 ફૂટની ભવ્ય મૂર્તિ એટલે ગણેશજીની પ્રતિમા લઈને આજે બીએસ ગ્રુપ દ્વારા ભવ્ય આગમન યાત્રા અત્યારે કાઢવામાં આવી છે. સૌ પ્રથમ આપણે બીએસ ગ્રુપના જે અહીંયા આગળ જે સ્થાનિક આગેવાન પણ આપણી સાથે સુનિલસિંહ પણ જોડાયા છે. સુનિલસિંહ, આજે બીએસ ગ્રુપ દ્વારા ભવ્ય આગમન યાત્રા કરવામાં આવી છે, શું કહેશો? આજે ગણપતિની આણંદ શહેરની અંદર આણંદ સિટી અંદર તમારે ત્યાં ગણેશ ઉત્સવની મહોત્સવ ગણપતિ દાદાની આજે આગમન યાત્રા છે. આણંદમાં બીએસ ગ્રુપ દ્વારા ભવ્ય મૂર્તિ આણંદમાં પહેલી વાર આટલી મોટી મૂર્તિ લાવવામાં આવી છે. આપણી સાથે બીએસ ગ્રુપના બીજા પણ કેટલાક સભ્યો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જે શું કહેશો આપ આજે ભવ્ય આગમન યાત્રા 22 ફૂટની મૂર્તિ લાવે? અમારું આ પ્રથમ વખત બીએસ ગ્રુપનું અને આના કરતા બી અમે આગળ જોરદાર મૂર્તિ લાવીશું અને ભવ્ય આયોજન કરીશું. આ અમારા ગણપતિના આશીર્વાદ છે અને અમારી ઉપર હશે. બોલો ગણપતિ બાપ્પા. કહી શકાય છે જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે ભવ્ય આગમન યાત્રા અત્યારે ચાલુ રાખી કરવામાં આવી છે. 22 ફૂટની ભવ્ય મૂર્તિ સાથે બીએસ ગ્રુપ અત્યારે અમૂલ્યરી રોડ ઉપર આગમન યાત્રા સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. ખબરદારી 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 ખબરદારી.